હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન તેમાં ચેપ્ટર 5 ભારતના લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય વિશે અભ્યાસ કરીશું. તો અહીં આપણા દેશના કેટલાક પ્રખ્યાત નૃત્યોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્રની નીચે તે જે રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે તે રાજ્યનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું છે. તો બોક્સમાં કયા કયા રાજ્યના નામ આપેલા છે તે આપણે જોશું. પહેલું છે નાગાલેન્ડ, ગુજરાત, કેરળ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા, અસમ, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ અને ગોવા. તો પહેલું છે ભાંગડા. તો ભાંગડા કયા રાજ્યનું લોકનૃત્ય હશે? પંજાબ. તો ભાંગડા ભારતનું સૌથી લોકપ્રિય નૃત્ય છે. તેમાં એક તબલાવાળો પણ હોય છે જે તમને ચિત્રમાં દેખાય છે. પંજાબના પુરુષો દ્વારા ભાંગડા કરવામાં આવે છે. તેમાં પુરુષો કુર્તો, ધોતી, ભાખડી વગેરે પહેરીને ભાંગડા કરે છે. બીજું છે કથક. તો કથક કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો છે ઉત્તરપ્રદેશ. તો કથક એટલે શું થાય? કથક શબ્દ સંસ્કૃતના કથા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કે વાર્તા, અને કથકનો અર્થ થાય છે વાર્તા કહેનાર કે કરનાર કે વાર્તાને સંબંધિત. ત્રીજું છે મંડો. તો મંડો નૃત્ય કયા રાજ્યનું છે? તો છે ગોવા. તે એક મ્યુઝિક અથવા સંગીતની સાથે નૃત્ય કરવામાં આવે છે. ચોથું છે કોળી નૃત્ય. તો કયા રાજ્યનું નૃત્ય છે? તો છે મહારાષ્ટ્ર. કોળી એ ભારત દેશની એક જ્ઞાતિ છે. તે મહારાષ્ટ્ર રાજ્યનું લોકપ્રિય નૃત્ય છે. ચોથું છે કથકલી. તો કથકલી કયા રાજ્યનું લોકપ્રિય નૃત્ય હશે? તો છે કેરળ. કથકલીમાં એક નૃત્ય કથા દ્વારા કરવામાં આવે છે. તેમાં મહાભારત અને રામાયણ વગેરેના ચિત્રોનું રૂપાંતર કરવામાં આવે છે. તેમાં વેશભૂષામાં આભૂષણો, માથા પર મુગટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને ચિત્રમાં દેખાય છે. છઠ્ઠું છે ભરતનાટ્યમ. તો ભરતનાટ્યમ કયા રાજ્યનું લોકનૃત્ય હશે? તો છે તમિલનાડુ. તો ભરતનાટ્યમ તમિલનાડુના તમામ નૃત્યોની માતા તરીકે ગણવામાં આવે છે. આ નૃત્યમાં આનંદદાયક પાત્રોનો હલનચલન અને હાથપગનો હાવભાવ માટે પ્રખ્યાત છે. સાતમું છે કુચીપુડી. તો કુચીપુડી કયા નૃત્ય કયા રાજ્યનું હશે? તો છે આંધ્રપ્રદેશ. તો કુચીપુડી નૃત્યનું નામ કૃષ્ણા જિલ્લાના દિવી તાલુકામાં આવેલા કુચીપુડી ગામના નામ પરથી પડ્યું છે. આ નૃત્ય પુરુષો અને મહિલાઓ બંને કરી શકે છે. આઠમું છે બિહુ. તો બિહુ કયા રાજ્યનું હશે? તો છે અસમ. તો બિહુ નૃત્ય અસમ રાજ્યની કછારી જનજાતિ દ્વારા કરવામાં આવે છે. નવમું છે નાગા. તો છે નાગાલેન્ડ. તો તેમાં મહિલા અને પુરુષોના સમૂહમાં નૃત્ય કરે છે, જે ચિત્રમાં દેખાય છે. તેમાં પગ દ્વારા લાકડી કૂદવામાં આવે છે. દસમું છે મણિપુરી. તો છે મણિપુર ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાંનું એક મુખ્ય નૃત્ય છે. આ નૃત્ય રાધા અને કૃષ્ણની રાસલીલાની આસપાસ ગોઠાયેલા હોય છે. આ નૃત્ય મંજીરા કે કરતાલના સંગીત સાથે કરવામાં આવે છે. અગિયારમું છે ઓડિસી. ઓડિસી નૃત્ય કયા રાજ્યનું હશે? તો છે ઓડિશા. એવું માનવામાં આવે છે કે ઓડિસી નૃત્યનો પ્રારંભ મંદિરમાં નૃત્ય કરવાવાળી દેવદાસીઓ દ્વારા થયો હતો. તેમાં ભગવાન કૃષ્ણ અને વિષ્ણુના અવતારની કથા બતાવે છે. તેમાં હાથની મુદ્રાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. બારમું છે ગરબા. તો ગરબા ગુજરાતનું લોકપ્રિય નૃત્ય છે. તમે જાણતા જ હશો વિદ્યાર્થી મિત્રો, આપણે ગરબા રમતા જ હશો, બરાબર ને? તો ગરબા ક્યારે રમવામાં આવે છે? જ્યારે નવરાત્રી હોય છે ત્યારે 9 દિવસ લગી આપણે ગરબા રમીએ છીએ. તેમાં કેડીઓ, ચોળી વગેરે પહેરીને ગરબા રમવામાં આવે છે. થેન્ક યુ.